નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું સમીર જોઈશું કે આવતા દિવસોની અંદર કેવું હવામાન રહેવાનું છે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તો અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો આજના દિવસમાં સંભાવનાઓ છે સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા અમદાવાદ ત્યારબાદ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ થવાની શક્યતા આજના દિવસમાં છે અને વરસાદ બહુ વધારે નથી પડવાનો સામાન્ય એવો વરસાદ ને હળવો વરસાદ પડવાનો છે એના પછીના ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એ તારીખોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે જેમાં વલસાડ તાપી ડાંગ નવસારી અને આ આ સુરત બધા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે અને ત્યાર પછીની પરિસ્થિતિ એવી છે કે બે જે હવામાન નિષ્ણાંતો છે એક તો અંબાલાલ કાકા છે અને એક તો પરેશ ગોસ્વામી છે બંનેના અલગ અલગ મંતવ્યો છે પરેશભાઈએ જણાવ્યું છે એ મુજબ ત્રીસ તારીખ એક ત્રીસ તારીખની નજીક આયોડી છે એ પોઝિટિવ થઈ જવાનું છે અને ત્યારબાદ વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે અને પહેલી તારીખ એટલે કે પહેલું જે અઠવાડિયું છે આવતા મહિનાનું સપ્ટેમ્બર તારીખનું એટલે ત્યારે વરસાદ પડવાનો છે જો અંબાલાલ કાકાએ એવું કહ્યું છે કે ચૌ ચાર પાંચ તારીખ અને ચૌદ પંદર તારીખ આ બંને તારીખે વરસાદ પડવાનો છે પરંતુ હવે જોઈએ કોની આગાહી સાચી પડવાની છે કોની આગાહી સાચી નથી પડવાની પરંતુ અત્યારની પરિસ્થિતિ તો એ મુજબ છે કે આગામી થોડા દિવસોની આજની આજની તારીખની વાત કરીએ અને આવતા ત્રણ દિવસોની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે વિગતવાર આપણે અત્યારે હવામાન વિભાગના માધ્યમથી વાત જાણીએ કે કઈ રીતના અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા ટ્વિટર છે એમનું ટ્વિટરના એપ્લિકેશનની અંદર અહીંયા દેખાડવામાં આવ્યું છે કે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે જો કે આ હવામાન વિભાગનું છે અમે કોઈ પણ માહિતી નથી આપી રહ્યા અહીંયા દેખાડવામાં આવ્યું છે કે આ બધો જ વિસ્તાર જે સફેદ કલરનો છે ને એ બધો જ વિસ્તાર એકદમ ડ્રાય એટલે કે સૂકો રહેવાનો છે ત્યારબાદ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અહીંયા હળવો વરસાદ થઈ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદ પણ અહીંયા થઈ શકે છે કયા કયા વિસ્તારની અંદર અમદાવાદમાં ગાંધીનગરમાં સાબરકાંઠામાં અરવલ્લીમાં બનાસકાંઠામાં દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ આ બધામાં પણ હળવાથી વધારે વરસાદ થઈ શકે છે બાકી આ ત્રણ જિલ્લા છે એમાં હળવો વરસાદ થઈ શકે છે એના પછીના દિવસની આગાહી જો જોઈએ તો આપણને ખબર પડે છે કે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આપણે જેમ કહ્યું હતું એમ જ એવી જ રીતના હવામાન જે આગાહી કરવામાં આવી છે એ મુજબ વરસાદ રહેવાનો છે પરંતુ જે અઠ્યાવીસ તારીખની આગાહી છે એ મુજબ હળવાથી વધારે વરસાદ પડવાનો છે પરંતુ ઓગણત્રીસ તારીખની આગાહી છે એમાં એકદમ હળવો વરસાદ પડવાનો છે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્રીસ તારીખની પણ આપણે આગાહી જોઈએ ત્રીસ તારીખે કઈ રીતના હવામાન રહેવાનું છે તો એ પણ હળવા જેટલો વરસાદ છે પડી શકે છે અને આ જે કંઈ પણ માહિતી આપણે જોઈ હતી એ હવામાન વિભાગ દ્વારા દેખાડવામાં આવી હતી ત્યારબાદ આપણે અત્યારે વેધરનો રિપોર્ટ પણ જોઈ લઈએ જે મુજબ શું કહેવામાં આવી રહ્યું છે એનાથી આપણે સમજીએ કે જિલ્લા મુજબ ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો પછી મોટા ભાગનું જો આપણે અત્યારે જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે તો અહીંયા જોઈ શકાય છે સત્યાવીસ તારીખનું જ આપવામાં આવ્યું છે અને આ હવામાન વિભાગનું છે એટલે આદિત્યાત જાય તે વૃષ્ટિ એટલે કે સૂર્ય છે વરસાદ લઈ અને આવે છે તો જોઈએ સૂર્ય ક્યાં વરસાદ લઈ અને આવે છે તો અહીંયા જોઈ શકાય છે કે અઠ્યાવીસ તારીખે તાપી ડાંગ નવસારી વલસાડ એ બધા જ વિસ્તારની અંદર સુરતની અંદર વરસાદ થઈ શકે છે અને બાકી જેટલો વિસ્તાર એટલે કે કચ્છ છે સૌરાષ્ટ્ર છે દીવ દમણ અને દાદરાનગર હવેલી છે એ બધાની અંદર સૂકું વાતાવરણ રહેવાનું છે એટલે વરસાદ નથી પડવાનું એના પછી પછીના દિવસે એટલે ઓગણત્રીસ તારીખે પણ નવસારી વલસાડ ડાંગ દમણ આ બધા જ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે એના પછીના દિવસે એટલે ત્રીસ તારીખે પણ નવસારી ડાંગ સુરત વલસાડ એ બધામાં વરસાદ પડી શકે છે અને બાકીના જિલ્લાઓ છે એમાં એકદમ સૂકું વાતાવરણ રહેવાનું છે એટલે સાદી ભાષામાં આપણે સમજીએ તો ત્રીસ તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર જે ચાર નીચેના સૌથી જિલ્લાઓ છે સુરત તાપી નવસારી ડાંગ આ બધા જ વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે અને એના પછી પહેલી તારીખે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવશે એ પણ અમે તમને દેખાડીશું જોકે સંભાવનાઓ તો છે કે આગામી માસની અંદર સારો એવો વરસાદ રહેવાનો છે લગભગ બે સિસ્ટમ સર્જાઈ શકે છે અને બે સિસ્ટમ વરસાદ લઈને આવી શકે છે જે આ મહિનાની અંદર જેટલી વરસાદની ખોટ પડી છે એ પૂરી કરી શકે છે ધન્યવાદ